વડોદરાના દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને આ કૌભાંડ સંજયસિંહ પરમાર નામના વ્યક્તિએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ કેસમાં સંજયસિંહ પરમારના 2 દીકરાની ધરપકડ કરવામાં આવી છે। સરકારી જમીન પર સંજયસિંહ પરમારે પોતાનો વ્હાઇટ હાઉસ બંગલો બનાવ્યો હતો અને સંજયસિંહ પરમારે ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હતા અને જમીનના દસ્તાવેજ કરી અન્ય લોકોને વેચવામાં આવતી હતી। 3 કરોડ 97 લાખની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ। આ કેસમાં સંજયસિંહના 2 પુત્રો કુમારસિંહ અને હર્ષ પરમારની પણ ધરપકડ કરાઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। જી માનુ, શું વિગતો? અંકુર, લંકેશ્વરના સર્વે નંબરની 100 કરોડની જમીન પચાવી પાડી અને વ્હાઇટ હાઉસ બનાવનાર સંજયસિંહ અને એમના પત્ની તો જેલમાં છે જ, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે રીતે પોલીસે તપાસ શરૂ કરી, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી, એમાં સંજયસિંહની સાથે સાથે એના 2 પુત્રોએ પણ આમાં ભૂમિકા ભજવી હતી। સરકારી જમીન પચાવી પાડી, ખોટા દસ્તાવેજો ઉભા કરીને અન્ય લોકોને જમીન વેચી નાખી હતી અને આ જમીન વેચીને 3 કરોડ 97 લાખ રૂપિયાની લોકો સાથે છેતરપિંડી કરી હતી। છેતરપિંડીના ગુનામાં સંજયસિંહના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે। કુમારસિંહ અને હર્ષ સંજય પરમારની ધરપકડ કરી અને પાણીગેટ પોલીસ અત્યારે છેતરપિંડીના ગુનામાં તપાસ કરી રહી છે અને આ 2 પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે। આમ પતિ પત્ની અને ત્યારબાદ 2 પુત્રો પણ હવે પોલીસના સકંજામાં આવ્યા છે અને સરકારી જમીન પચાવી પાડી સંજયસિંહ પરમારને ખૂબ જ ભારે પડી રહી છે। જી અંકુર, જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।